આપણે આજે જોશું ધ ફાઈ ઇક્વેશન ફાઈ ઇક્વેશન શું કહેવા માગે છે અત્યાર સુધી આપણે સાઈનું જોયું હતું હવે ફાઈ ઇક્વેશન ધ ફાઈ ઇક્વેશન ઇઝ સીન ટુ બી સેમ એઝ ધ ફોર્મ ઓફ ઇક્વેશન વેવ ઇક્વેશન ફોર ધ પાર્ટિકલ ઇન અ વન ડાયમેન્શનલ બોક્સ વન ડાયમેન્શનલ બોક્સ માટે ફાઈનું ઇક્વેશન આપણે જોવાનું છે જેવી રીતે જ્યાં સાય મૂકતા હતા ત્યાં ફાઈ મૂકવાનું છે બાકી કાંઈ ડિફરન્સ છે નહીં તો ઇક્વેશનનું સોલ્યુશન શું મળે છે ફાઈમાં તો કે આવું કંઈક ઇક્વેશન મળે છે એક માર્કમાં પૂછી શકે કે ફાઈનું ઇક્વેશન લખો તો આપણે આવું કંઈક લખવાનું થાય એ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન એમ ફાઇવ પ્લસ બી કોસ એમ ફાઇવ ધ ઓર્ડર ઓફ ફોર વેવ વેવ ફંક્શન ટુ બી એક્સેપ્ટેડ એટ ઇટ મસ્ટ બી વેલ બિહેવડ ક્લાસ ઇટ શુડ બી સિંગલ વેલ્યુ એન્ડ કન્ટિન્યુ આની વેલ્યુ પણ કેવી છે સિંગલ અને કન્ટિન્યુ છે અમુક વેલ્યુ શું હોય કે વેવ ઇક્વેશનમાં એની ચાર કંઈક લિમિટ છે કે એની ઇક્વેશનની વેલ્યુ કેવી હોવી જોઈએ સિમેટરી હોવી જોઈએ સિંગલ હોવી જોઈએ કન્ટિન્યુ હોવી જોઈએ અને હજી એક ઇન્ફાઇનાઇટ વેલ્યુ ન હોવી જોઈએ એવી કંઈક કન્ડિશન બધી આપેલી છે એમાંથી આ ફાય કંઈ ફોલો કરે છે તો કે સિંગલ અને કન્ટિન્યુ વેલ્યુ હોવી જોઈએ ધેટ મીન્સ ધ ફંક્શન ફાઈ ઇઝ મસ્ટ હેવ ધ સેમ ફંક્શન ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એન્ડ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટુ ફાઈ જો ફાય કેવું હોય કાં તો સિંગલ હોય કાં તો કન્ટિન્યુ હોય તો ફાઈની વેલ્યુ કેટલી હોવી જોઈએ ફાઈ એટલે શું થાય ટૂંકમાં થીટા કહી શકાય એંગલ પાસે ફાઈને મૂક્યું છે તો એને શું કહેવાય થીટા કહી શકાય તો થીટાની વેલ્યુ કેટલું કીધું છે કાં તો ઝીરો કાં તો ટુ પાય જો ઝીરો હોય વેલ્યુ આપણે આગળ એ બીમાં મૂક્યું હતું કે એ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ટુ ઝીરો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ તો આમાં પણ આપણે મૂકશું ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો ઝીરો મૂકી ત્યારે શું મળે છે તમને તો કે સાઈ ઇઝ ઇક્વલ ટુ સાય ઝીરો એટલે ઝીરો અને કોસ ઝીરો એટલે વન તો આપણને શું મળશે ફાઈવ એમ ઇઝ ઇક્વલ ટુ સાઇન તો 0 થઈ જાય તો આ આ ખ ઉપજ ઝીરો અને ફાઇ કોસ એટલે એક તો ખાલી શું વધશે એ ઇઝ ફાઈ એમ ઇઝ ટુ બી પણ ટુ મૂકો ત્યારે શું વેલ્યુ આવે છે તો કે ત્યારે આવી કંઈક વેલ્યુ આવે ફાઈની જગ્યાએ તું ટુ પાય મૂકો ત્યારે સિન્સ ફાઈ એમ મસ્ટ બી ઇક્વલ ટુ ફાઈ એમ ટુ પાય ઇટ ઇઝ નેસેસરી ધેટ મતલબ કે શું કીધું છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું છે આ ઇક્વેશન પણ ફાઈ એમ ટુ ફાઈ ઇઝ ઇક્વલ ટુ તમે ફાઈ એમ ઇઝ ઇક્વલ ટુ બીજું શું મૂકી શકો તો કે બી પણ મૂકી શકો તો અહીંયા બી મૂકો ત્યારે આવું કંઈક ઇક્વેશન આપણને મળે ધીસ ઇઝ આઇડેન્ટિકલી કેન ટોલ્ડ એમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો વન ટુ થ્રી પ્લસ માઇનસ છે બધાય સચ કેરેક્ટરિસ્ટિક આર ધોઝ ધેટ વુડ બી એક્સેપ્ટેડ ઓફ ક્વોન્ટમ નંબર એન્ડ પર્ટિક્યુલરલી રિસ્ટ્રિક્શન ઓન એમ ઇન્ડિકેટ ધેટ ઇટ ઇઝ ધ એનાલોગ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એન્ડ ધ બોહર સમર ફિલ્ડ મોડલ શું કીધું છે જે ઝીરો અને ફાઈવ છે એમાં જે ઇલેક્ટ્રોન હશે એ કેવા છે તો કે ક્વોન્ટમ નંબર એના છે એ એક્સપેક્ટેડ કેવા હશે તો કે કેરેક્ટ્રિસ્ટિક એની જેવી છે ઝીરો વ પ્લસ માઇનસ વન પ્લસ માઇનસ ટુ એવા એના ક્વોન્ટમ નંબર પણ હોઈ શકે ને ક્વોન્ટમ નંબરનું શું થાય તો કે એમ મતલબ શું થાય ક્વોન્ટમ નંબર ધ પર્ટિક્યુલરલી રિસ્ટ્રિક્શન ઓમ એમ રિસ્ટ્રિક્શન હકીકતે કોના ઉપર છે તો કે એમ ઉપર છે શું કામ એમ ઉપર જ આદર રાખીએ છીએ બાકી ફાઈની તો બે જ વેલ્યુ છે કાં તો ઝીરો કાં તો ટુ પાઈ જો એમની વેલ્યુ બદલશે તો ફાઈની વેલ્યુ પણ કેવી થશે બદલશે તો ટ્રીટમેન્ટ ઓફ ધ હાઇડ્રોજન એટમ જો હાઇડ્રોજન એટમ ઉપર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો વેરી ઓફ્ટન સોલ્યુશન ફાઈ ઇઝ અ ટેકન ફોર ધ એક્સપોન્સિયલ લેવામાં આવે તો ઇક્વેશન કંઈક આવું મળે કેવી રીતે મળ્યું આમાંથી આખું ઇક્વેશન આમાં કેવી રીતે આવ્યું તો એ આપણે કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી આપણે ખાલી યાદ રાખવાનું કે હાઇડ્રોજનનું એક્સપોન્શિયલ લેવામાં આવે ફાઈનું ફાઈનું જે ઇક્વેશન છે આપણી પાસે અહીંયા જે મેઇન ઇક્વેશન એમાં શું કીધું હાઇડ્રોજન મતલબ કે એક ઇલેક્ટ્રોન માટે ગતિ કરવામાં આવે અને એનું ઇક્વેશન તારવવામાં આવે એક્સપોન્શિયલ ઈ કન્સિડર કરવામાં આવે તો આપણને આવું કંઈક ઇક્વેશન મળી શકે હવે આ ઇક્વેશન આપણે યાદ રાખવાનું થશે પછી શું કીધું ઇન ઓર્ડર ટુ ઇવેલ્યુએટ કોન્સ્ટન્ટ સી સી કેવું છે કોન્સ્ટન્ટ છે ઇટ વુડ બી ચૂઝન સચ એ મેનર ધેટ ધ વેવ ફંક્શન ફાઈ ફાઈ વિલ બી નોર્મલાઇઝ શું કીધું ફાઈ ફાઈ જો નોર્મલાઇઝ સાબિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય તો આપણને ખબર છે નોર્મલાઇઝની ડેફિનેશન શું છે કોઈ બે વિરુદ્ધ ફંક્શનને જ્યારે તમે મલ્ટિપ્લાય કરો ત્યારે આન્સર વન આવે તો એને શું કહેવાય નોર્મલાઇઝ ફંક્શન કહી શકાય તો અત્યારે આપણી પાસે ફાઈ છે તો એક ફાઈવ સ્ટાર અને એક ફાઈ તો આમાં શું છે એક પ્લસ હશે અને એક માઇનસ હશે પણ અત્યારે આપણી પાસે પ્લસ માઇનસ છે તો એક પ્લસ માઇનસ હશે અને એક માઇનસ પ્લસ હશે મતલબ કે એક સેમ પ્લસ માઇનસ તો બીજું માઇનસ પ્લસ વિરોધ થઈ ગયું બેનું અને બી એપી છે આપણને તો કે ફાઈની વેલ્યુ કાં તો ઝીરો હોય કાં તો ટુ પાઈ હોય તો ઝીરોથી ટુ ફાય આપણી વેલ્યુ થઈ શકે હવે આપણે જ્યારે કિંમત મૂકી ફાઈની ત્યારે આવી કંઈક મળે સી બે વખત છે તો સી સ્ક્વેર અને સી સ્ક્વેર કેવું છે કોન્સ્ટન્ટ તો એને ક્યાં જવા દીધું આ બાજુ વન અપોન સી સ્ક્વેર અને અહીંયા પ્લસ માઇનસ છે અને અહીંયા માઇનસ પ્લસ છે આપણે આગળ પણ વાત કરી હતી ઈ રેસ ટુ ડોટ ઇ રેસ ટુ જે હોય એ મલ્ટિપ્લિકેશનમાં કહેવાય અને એનું શું થાય સરવાળો થાય તો ધારો કે આ પ્લસ હશે તો આ માઇનસ હશે એ કન્ફર્મ છે કારણ કે બે કેવું છે વિરોધી છે તો વિરોધી છે તો આને પ્લસ ધારી લ્યો આઈ એમ ફાઈ અને બીજું માઇનસ ધારી લ્યો તો બંનેનો શું થાય પહેલાં તો સરવાળો અને આ માઇનસ આઈ એમ 5 તો આ માઇનસ નિશાની ક્યાં આવી જાય બાર આવી જાય તો આ બે કેવા થઈ જાય કેન્સલ તો ઈ ટુ શું આવે ઝીરો અને ઈ રેસ્ટ ટુ ઝીરો બરાબર શું લખી શકો વન તો અહીંયા ખાલી શું વધશે ડી ફાઈવ ઇઝ ઇક્વલ ટુ વન અપોન્ટ સી અને શું થઈ જાય હજી તો કે સી ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે વન અપોન ટુ કેવી રીતે મળ્યું તો કે ડી ફાઈનું ડીએક્સનું શું થતું હતું તો કે ખાલી એક્સ તો ડી ફાઈનું શું થાય ફાઈ અને લિમિટ તો આપણી પાસે છે એ કઈ બાજુ આવે આ બાજુ મૂકી દેવાની ઝીરોથી ટુ પાય હવે પહેલાં ઉપરની લિમિટ તો ટુ પાય માઈનસ પછી બીજી નીચેની લિમિટ ઝીરો તો આપણને શું મળશે ટુ પાય આનો કાંઈ મતલબ રહેતો નથી તો ટુ પાય આની વેલ્યુ મળશે તો ઇઝ ઇક્વલ સી સ્ક્વેર વન અપોન સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ પાય મળશે તો સી સ્ક્વેરને આ બાજુ જવા દો ટુ પાઈ ને આ બાજુ તો તમને સેની વેલ્યુ મળી તો કે સી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ વન અપોન્ટ ટુ પાય ને સી ઇઝ ઇક્વલ ટુ વન અપોન્ટ રૂટ ટુ પાય અને ની કિંમત આગળના ઇક્વેસનમાં મૂકી દો એટલે આપણને કંઈક આવું ઇક્વેશન આખું મળી જાય હવે ફાઈનું ઇક્વેશન જે રીતે ફાઇન કર્યું એ રીતે સેનું ઇક્વેશન છે તો કે થીટાનું ઇક્વેશન છે થીટાનું જે ઇક્વેશન છે એ કોના ઉપર આધાર રાખે છે તો કે એલ ઉપર આગળનું સેના ઉપર આધાર રાખતું હતું એમ ઉપર હવે અહીંયા શું છે એલ ઉપર આધાર રાખશે કઈ રીતે તો કે થીટા ઇક્વેશન ઇઝ ગીવન ધ લેન્જર લેન્જડર પોલિનોમિયલ ઇક્વેશન ધ સોલ્યુશન ઓફ ધ નોર્મલાઇઝ થીટા ફંક્શન લીડ ટુ ધ ટર્મ ઓફ એલ કાઉસ માઇનસ એમ કાઉસમાં થીટાનું ઇક્વેશન કેવું છે તો કે એલ અને એમ બંને ઉપર ડિપેન્ડ કરે છે એમની વેલ્યુ કેવી હોઈ શકે તો કે ઝીરો પ્લસ માઇનસ વન પ્લસ માઇનસ ટુ પ્લસ માઇનસ એલ આપણને ખબર છે ક્વોન્ટમ નંબર જે આવે એમાં એલ અને એમ એકબીજા ઉપર આધાર રાખે એલની જે વેલ્યુ હશે ધારો કે બે તો આની વેલ્યુ કેટલી હશે પ્લસ માઇનસ બે આ વેલ્યુ હોઈ શકે તો એવી રીતે એમ શું છે એમ ઇઝ ઇક્વલ ટુ શું વેલ્યુ આવે અને એલ શું છે એઝીમાં અવથલ ક્વોન્ટમ નંબર છે બધા ક્વોન્ટમ નંબરની વાત કરવામાં આવી છે એના પછી આરનું ઇક્વેશન તો એ આરનું ઇક્વેશન છે ઉપર ડિપેન્ડ કરશે તો કે રેડિયલ ઇક્વેશન છે એ લેંગ્યુરેની ઇક્વેશન આપ્યું છે એન ડિપેન્ડ ઓન ધ એસોસિએટેડ લેંગ્યુર પોલિમર જે ઓલું હતું લેન્જેડર પોલિનોમિયલ ઉપર આધાર રાખતું આ લેંગ્યુર પોલિનોમિયલ ઉપર આધાર રાખે છે તો સોશિયલ સોલ્યુશન ટુ ધીસ રેડિયલ ઇક્વેશન ડિપેન્ડ ઓન ધ તેના ઉપર ડિપેન્ડ કરે એન માઇનસ એલ માઇનસ વન તો આપણને એન અને એલની વેલ્યુ ખબર હોવી જોઈએ તો એલ પાછું તેના ઉપર ડિપેન્ડ કરે એન ઉપર આપણી પાસે ઇક્વેશન હો ક્વોન્ટમ નંબર છે એન એલ એમ એકબીજા ઉપર આધાર રાખે છે આનું સૂત્ર શું છે તો કે ક્વોન્ટમ નંબર ઝીરોથી કોઈ પણ વન ટુ થ્રી હોઈ શકે આનું શું છે તો કે એન માઇનસ વન આનું શું છે તો કે પ્લસ માઇનસ એલ મતલબ આ આના ઉપર આધાર રાખે અને આ પાછું આના ઉપર આધાર રાખે એટલે ટૂંકમાં બધા એકબીજા ઉપર આધાર રાખે છે તો અત્યારે એ આર સેના ઉપર આધાર રાખે છે તો કે એન અને એલ બંને ઉપર અને એલ સેના ઉપર આધાર રાખે છે તો કે એન ઉપર તો એલની વેલ્યુ શું હશે એન માઇનસ વન જેટલી હશે અને ત્રણે ત્રણનું ઇક્વેશન લખવું હોય તો સેના ઉપર આધાર રાખે સાય આર થીટા અને ફાઈનું તો ફાઈ સેના ઉપર આધાર રાખ્યું હતું તો કે એમ ઉપર આર સેના ઉપર આધાર રાખે છે તો કે એન અને એલ ઉપર કાઉસમાં થીટા સ્મોલ થી ફાઈ સોરી ફાઈ છે એ સ્મોલ ફાઈ આર છે એ સ્મોલ આર થીટા છે એ થીટા અને એ થીટા સેના ઉપર આધાર રાખે છે તો કે એલ અને એમ બંને આધાર રાખે છે આ સેના ઉપરથી આવું તો કે શેના ઉપર આધાર રાખે છે એ નીચે કાઉસમાં લખવાનું બાકી કોપિટલ અને સ્મોલ લખવાનું આ રીતે લખી શકાય આ ત્રણે ત્રણ જે પાછળ આપણે અને ફાઈના ઇક્વેસ્ટ આઈએમપી છે યાદ રાખવાના એમ પણ પૂછે કે કોના ઉપર આધાર રાખે છે આરનું ઇક્વેશન તો કોના ઉપર આધાર રાખે છે તો કે લેન્ગ્યુર ઉપર થીટાનું લેન્જેન્ડર ઉપર અને એલ અને એમ ઉપર કે શેના ઉપર ઈ પણ યાદ રાખવાનું થશે તો આ મોસ્ટ મોસ્ટ આઈએમપી છે ત્રણે ત્રણ એક માર્કમાં પણ પૂછી શકે બે માર્કમાં અને પાંચ માર્કમાં બધાનું વર્ણન પણ પૂછી શકે એક્ઝામ્પલ નીચે આપેલા છે એ બહુ ખાસ મોસ્ટ આઈએમપી તો નથી પણ તોય આપણે એક વખત જોઈ લેશું કે કેવા એક્ઝામ્પલ છે તો કાલે આપણે ટૉપિક પૂરો કરશું અને ચેપ્ટર પણ પૂરું થાશે આજે આપણે અહીંયા સુધી